पंचायत में प्रजा पैसे लाखों खर्च थे। पंचायत प्रजा पैसे सभ्य लैपटॉप खरीदू भेला सभ्य लैपटॉप खरीद जमदाजे 20 खर्चे 40 लैपटॉप खरीद 34 सभ्य अधिकारी 40 लैपटॉप खरीद तो पंचायते लैपटॉप खरीद निर्णय तो लीधो है। जो कि एक सभ्य ने लैपटॉप आवड़त नहीं तरह आ मामले प्रमुखे जु कि जो कोई ने लैपटॉप नहीं आवड़त हो तो थोड़ा समय में शीखी लेने परिवार सभ्य की मदद की लैपटॉप शीखी सकता है। लैपटॉप थी सभ्य टेक्नोलॉजी ने समझी सकते। एज्युकेटर नहीं जे करी नहीं सकता तो एमने जे जरूरी थी माहिती छे जरूर ट्रेनिंग छे के कई पूछसे तो एने अमारा द्वारा प्रयत्न करूँ के बधी एने जानकारी मळी रहे। एमने प्रोसेस करी से तो ए एमनी जाते पण कई करी से एनी अंदर एम सब वाइफ नो वाइफ भणेला हशे तो वाइफ पुत्र छे जे पुत्री गमे ते होय तेमनो सपोर्ट लईने पोतानुं कार्य करी शकशे। काम अशक्य नथी के प्रयत्न करे तो बधुं ज काम थई शके छे। વધુ વિગત સાથે સંવાદદાતા માનુ ચાવડા અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। માનુ ફરી એક વખત જિલ્લા પંચાયતમાં પ્રજાના પૈસે લાખોનો ખર્ચ કરવામાં આવશે કારણ કે જે લેપટોપ ખરીદવાની વાત સામે આવી છે પંચાયતના સભ્યો માટે શું છે સમગ્ર મામલો। મનીષા વડોદરા જિલ્લા પંચાયતમાં હવે વડોદરા કોર્પોરેશનની જે ઘટના છે મોબાઈલ ખરીદીની એનું પુનરાવર્તન અત્યારે જિલ્લા પંચાયતમાં થઈ રહ્યું એવું લાગે છે કારણ કે પ્રજાના કામો કરવાના નામે આ ખર્ચ કરવામાં આવી રહ્યો છે। વડોદરા જિલ્લા પંચાયત 34 સભ્યો ઉપરાંત જે અધિકારીઓ છે એમના માટે કુલ મળીને 40 લેપટોપ ખરીદવાની જે સામાન્ય સભા છે એમાં બહાલી આપવામાં આવી છે અને આ કામને મંજૂરી આપવામાં આવી છે। 40 જેટલા લેપટોપ જે ખરીદવાના છે અંદાજિત 20 લાખ જેટલો ખર્ચો થવાનો છે આ લેપટોપ માટે। હવે આ કામ છે એને ટેન્ડરિંગ પ્રક્રિયામાં મૂકવામાં આવ્યું છે। ખુદ પ્રમુખ કહી રહ્યા છે કે ઘણા બધા સભ્યો છે અભણ છે જેમને લેપટોપ ચલાવતા આવડતું નથી ટેકનોલોજીનો જ્ઞાન નથી પરંતુ એમના પુત્રો હશે કે એમના દીકરી હશે એમના પરિવારવાળા લેપટોપનો ઉપયોગ કરશે અને લોકોના વિકાસના કામો છે એ ટેકનોલોજીથી જાણકાર થશે અને કામો કરશે। હવે આ તર્ક જ સમજાતો નથી કે કેવી રીતે લેપટોપથી સારી રીતે કામ થઈ શકે પરંતુ પ્રજાના પૈસે 40 જેટલા લેપટોપ ખરીદવાના છે 20 લાખનો ખર્ચ થવાનો છે અને મંજૂરી આપી છે। સવાલ એ છે કે ઘણા બધા સભ્યો છે બે કે ત્રણ ભણેલા છે જેમના ટેકનોલોજી વાપરતા જ નથી આવડતું એમના માટે પણ આ લેપટોપ ખરીદવાના છે। 30 થી 50 હજાર સુધીના ખર્ચના લેપટોપ એક લેપટોપની કિંમત હોય છે। આ લેપટોપ જે ખરીદવાના છે એમાં 20 લાખનો ખર્ચ થવાનો છે। હવે જે સભ્યો ઉપયોગ જ નથી કરી શકતા એવા લેપટોપ ખરીદવાની વાત છે અને જિલ્લા પંચાયત આ દિશામાં આગળ વધી રહી છે એટલે કહી શકાય કે પ્રજાના પૈસે આ ખર્ચો કરવામાં આવશે પરંતુ એનો ઉપયોગ કેવી રીતે થશે એ એક અત્યારે સવાલ દેખાઈ રહ્યો છે। મનીષા જો બિલકુલ માનુ આપનો આભાર સમગ્ર વિગત આપવા માટે। વડોદરા જિલ્લા પંચાયતના સભ્યો અને અધિકારીઓ માટે 40 લેપટોપ ખરીદવામાં આવશે તે પ્રજાના પૈસે ખરીદાશે કારણ કે 20 લાખના ખર્ચે આ લેપટોપ ખરીદવામાં આવશે અને કહેવામાં એવું આવી રહ્યું છે આ ટેકનોલોજી મારફતે વિકાસના કામો સરળ રીતે કરી શકાશે પરંતુ આ તર્ક નથી સમજાતો કારણ કે અમુક સભ્યો એવા છે જે માત્ર 2 થી 3 ધોરણ ભણેલા છે કે જેમને લેપટોપ કે એ પ્રકારની ટેકનોલોજીનું કોઈ જ જ્ઞાન નથી તો આવા સભ્યો કઈ રીતે લેપટોપ વાપરી વિકાસના કામો કરશે લોકો માટે સરળ બનશે તે એક સવાલ છે પરંતુ હાલ તો પ્રજાના પૈસે લાખો રૂપિયાની લૂંટ થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે।